નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે ચાર માર્ચ જોઈએ આજના સમાચાર ગુજરાત સરકારે કચ્છમાં નર્મદાના નીર લાવવા માટેના પ્રોજેક્ટમાં અલ્પનાણા ફાળવતા કિસાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો લોક નેતાઓ સામે આક્રોશ કિસાનોને છેતરવામાં આવ્યાની લાગણી કિસાનો આંદોલન કરશે ફરીવાર કિસાનોને લડવાના દિવસો આવ્યા છે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું જેમાં એક મિલિયન એકર ફૂટ સિંચાઈના કચ્છના હકના પાણી માટે ચાર હજાર ત્રણસો કરોડની યોજના માટે માત્ર બસો કરોડની જ નામ માત્ર ફાળવણી થતા કિસાન સંઘના નેતાઓ નારાજ થયા છે અને કિસાનો સાથે છેતરપિંડી કરાઈ છે તેમ જણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો

આટલી નાની રકમ ફાળવવામાં આવે તો વધારાના પાણી કચ્છમાં લાવવા હજુ પણ અનેક વર્ષો લાગી જશે કિસાન નેતાઓએ કોઈ શબ્દો છુપાવ્યા વગર ખુલ્લા દિલે કચ્છની નેતાગીરી સામે પ્રશ્નો કર્યા છે અને જાહેરમાં નેતાઓ સાથે ચર્ચા કરવાની પણ વાત કરી છે લોકોના પ્રશ્નો કરતા પાર્ટી પ્રથમ છે તેવી નેતાઓની લાગણીથી કચ્છની પ્રજા દુઃખી છે કિસાન સંઘે કહ્યું કે ફરીવાર આંદોલન કરવાની જરૂર પડશે સમગ્ર કચ્છની તમામ જનતા નર્મદાના પ્રશ્ને લડત આપવા આગળ આવે તથા રાષ્ટ્રવાદની વારંવાર વાતો કરતા નેતા કચ્છની સરહદને ખાલી થતી બચાવવા નર્મદાના નીર લાવે તે જરૂરી છે ભાષણોમાં રાષ્ટ્રવાદની વાતો નહીં ચાલે કિસાન નેતા શિવજીભાઈ બરાડિયાએ વિરોધ અને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જો કાલે જે બજેટ આવ્યું છે કચ્છનો પ્રાણ પ્રશ્ન છે અને પહેલી વાત તમને કરી દઉં કે જ્યારે આપણે આંદોલન ચલાવ્યું અને સરકાર સાથે બેઠક થઈ કચ્છના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ હતા અધિકારીઓ બધા હતા મંત્રીઓ પણ હતા ત્યારે કીધું કે આ વહીવટી મંજૂરી ચાર હજાર ત્રણસો ને કરોડ આ બજેટમાં અમે તમને ફાળવી દેશું એટલે આજે એક મજાક ઉડાડી છે કચ્છની કિસાનોની અને કચ્છની પ્રજાની એક મજાક સો ટકા ઉડાડી છે આ મજાક આ પ્રમાણે જો બસો કરોડ રૂપિયા જે ફાળવ્યા છે વધારાના પાણી માટે આ પ્રમાણે યોજના ચાલે તો આ એક ફેઝનું છે હજી આવા ત્રણ ફેઝ આવવાના છે મને એમ લાગે સાઠ સિત્તેર વર હોય પણ આ યોજના પૂરી થવાની નથી આજનું જે કાલે જે બજેટ જે ફાળવ્યું છે એના ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે આ ખમીરવંતી પ્રજા ખમીરવંતી પ્રજા કહેવાથી નહીં થાય પાણી ના આપવાની દાનત હોય આ બજેટને ભારતીય કિસાન સંઘ જિલ્લાના પ્રમુખ તરીકે હું સખ્ત શબ્દોમાં અને વખોડું છું આ પ્રજા સાથે મજાક કરી છે આને આ બાબત તમે સમજી લો કે નિયમિત પાણીની અંદર ક્યાંય ચોક કરવામાં નથી આવી મોડકવાના કામ સુધીના બાકી છે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ ચોવીસો પચીસો કરોડના કામ બાકી છે નિયમિત પાણીમાં હજી કામ બાકી છે એનો જ બજેટમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને કચ્છના પ્રતિનિધિઓ અહીંયા જે આજે જે પેપરો મેં જોયા છે કચ્છ મિત્રથી કરીને તમામ પેપરો જોયા છે અને બજેટને વખાણ્યું છે ખરેખર એમને શરમ આવવી જોઈએ કચ્છની જે ખરેખર સમજે છે કે આ પ્રાણ પ્રશ્ન છે અમને અન્યાય થયો છે છતાં એક એમનું મન હા ન કહેતું હોય મને એમ લાગે એનું મન કદાચ હા નહીં કહેતું હોય છતાંય આજે એમને જે વખાણ્યું છે એ ખરેખર એક દુર્ઘટના કહેવાય દુર્ભાગ્ય કહેવાય કે આવી રીતના આટલો અન્યાય થાય છતાં આપણે બોલીએ નહીં કચ્છનું રેવન્યુ ચાલીસ ટકા આપણું ત્યાંથી લઈ જાય સંપૂર્ણ ગુજરાતમાંથી અને કચ્છને આપવામાં અલ્લા તલા થાય કચ્છને મોડું થયું આટલું મોડું થયું છે વહીવટી પ્રક્રિયામાં વહીવટી મંજૂરી આપવામાં બે હજાર છ તે બે હજાર એકવી આવી ગઈ બાવી આવી ગઈ ત્યારે તો વહીવટી મંજૂરી મળી એટલે હવે બે હજારને પચાસની અંદર આ પાણી આપવાનું કદાચ નક્કી કરશે એટલે આ વાત લઈને અમે સેટ નીચે સુધી કાલે બજેટ આવ્યા પછી કિસાનો માલધારીઓ સમાજના આગેવાનો સાધુ સંતોના જે ફોન આવ્યા છે મને ખરેખર ઉકરાટ છે આગામી દિવસોમાં આજે તાત્કાલિક એના માટે બેઠક પણ મળી છે અમારો ચાર માચે આજે સ્થાપના દિવસ છે ભારતીય કિસાન સંઘનો એટલે આમ તો સંપૂર્ણ રાજ્યની અંદર આજે આનો ઉજવણી અમે કરતા પણ આજે એક ઉજવણી સાથે સાથે એક મોટું દુઃખ પણ છે એટલે આપના માધ્યમથી હું સરકારને કહું છું કે હજી પણ તાત્કાલિક ધોરણે વધારે બજેટની જોગવાઈ કરીને બધો થઈ શકે ન થઈ શકે એવું કંઈ અશક્ય છે જ નહીં એમની ઈચ્છાશક્તિ હોય તો કોઈ અશક્ય વસ્તુ નથી વધારે બજેટની જોગવાઈ કરીને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા કરીને હવે તો કામ ચાલુ કરે હવે વાતો કરવા તે નહીં ચાલે અમે રાષ્ટ્રવાદી છે અહીં આમ રાષ્ટ્રવાદ નહીં થાય કચ્છ સરહદ ઉપરથી આખું સળંતર થઈ રહ્યું છે ખેડૂતો સળંતર થઈ રહ્યા છે માલદારીઓ માલધારીઓ હિજરત કરી રહ્યા છે અનેક વખત દુષ્કાળ પડે અને માલધારીઓથી હિજરત કરે છે અને જ્યારે જ્યારે પરિસ્થિતિ અત્યારે પણ માલધારીઓ જે છેવાડાના તાલુકા છે એમાંથી હિજરત કરીને ક્યાંક ને ક્યાંક આસરો લેવા માટે આવી રહ્યા છે એટલે કચ્છ સાથે મોટો ગ્રોથ થયો છે પાણી નહીં મળે તો કચ્છનું પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જશે નેતાઓ સારી રીતે હું સમજું છું ત્યાં સુધી મારાથી પણ એ વિશેષ સારી રીતે જાણતા હશે લોકશાહીનું ચોથું જાગીર છો અને આપણે કહું છું કે નેતાઓને પૂછવું જોઈએ આ પ્રશ્ન કે ભાઈ તમે આમાં શું કહેવા માંગો છો આ જે કાંઈ મેં આપી છે એ મારી પ્રતિક્રિયા લોકોની પ્રતિક્રિયા આપી છે એ સારી રીતે જાણતા હશે હું સમજું છું ત્યાં સુધી પણ એને હવે ક્યાં કઈ એમની નબળી નસ હશે કઈ નસ દુઃખતી હશે તો એને પૂછવાથી જ ધ્યાન આવે એટલે એમને આપને પૂછવું જોઈએ અને આવું થશે તો કચ્છની નહીં આ કચ્છનો પ્રશ્ન નથી આ રાષ્ટ્રનો પ્રશ્ન છે રાષ્ટ્રને પણ આ મુસીબત ઊભી થશે અત્યારે જે પરિસ્થિતિ છે તે ડ્રગ્સ આતંકવાદીઓ એટલે હવે જે ત્યાં લોકો જ જો ન દે તો મને લાગે રેગિસ્ટન કરી નાખવું છે અને જે રીતે ટાવરો લેનો અને પવનચક્કીઓ આવે છે આખું મને લાગે એને સોંપી દેવું છે કેટલા પ્રયત્ન થયા હશે આપ પણ સમજી શકો છો અને એ છેલ્લે અમારે રોડ ઉપર આવવું પડે હા એ તો એમનો વિષય છે એ કેતા હશે તો એને તમારે પૂછવું જોઈએ પણ કેટલા પ્રયત્ન સફળ ગણાય તમે સમજી શકો છો ને હું એ સમજી શકું છું પણ જ્યારે અમે રોડ ઉપર આવ્યા અમે આખી સમાજ જ્યારે રોડ ઉપર આવી સાધુ સંતો આવે ત્યારે વહીવટી મંજૂરી મળે અને વહીવટી મંજૂરી આપ્યા પછી આજે ફરી મજાક કર્યો છે એટલે આપના માધ્યમથી હું સરકારને કહું છું પ્રતિનિધિઓને કહું છું હજી આની ગંભીર ગ્રહણ કરીને અમે આની ચર્ચા કરવાના છીએ આગામી દિવસોમાં લોકો સુધી નીચે સુધી ફરીથી આ વાત લઈ જઈને આ ચલાવી લેવા એવી પરિસ્થિતિ નથી ના પણ કચ્છ એ ફાળવ્યા છે એના સાથે આપણને વાંધો નથી પણ કચ્છને અન્યાય થયો છે આ ઇમ્પોર્ટન્ટ વધુ જ છે ઓછું છે જ નહીં આખું સરદાર સરોવર હું ફરી કહું છું સરદાર સરોવરની મંજૂરી જે સુપ્રીમ કોર્ટનો હજી ગાઈડલાઇન છે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ સરદાર સરોવરની કચ્છના નામે તેમને મંજૂરી મળી છે કચ્છમાં પાણી બીજા લઈ જાય ખેડૂતોને મળે એ અમારા ભાઈ છે એમ અમને વાંધો નથી પણ હકનું હવે નક્કી કરેલું પાણી છે એ જો અત્યાર સુધી નથી આપતા હજી એ જો અલા તલા કરતા હોય તો એક દુઃખદ ઘટના કહેવાય એટલે હવે આ ચાલી શકે એવી કચ્છની તાકાત સો ટકા ઓછી પડે છે એમ મને લાગે છે કચ્છની પ્રજાએ પણ અત્યાર સુધી સહન કર્યું છે એટલે આગામી દિવસોમાં આપના માધ્યમથી હું પ્રજાને હવે કહું છું કે હવે જો સહેન કરશો તો વધારે દુઃખ ભોગવવું પડશે એટલે હવે આપના માધ્યમથી પ્રજાને કહું છું જાગી જાઓ આગેવાની ભારતીય કિસાન સંઘ આની લેશે અને કચ્છની પ્રજાએ પહેલાં પણ ઘણો બધો સપોર્ટ કર્યો છે મને વિશ્વાસ છે કાલે જે ફોન આવ્યા છે એના ઉપરથી મને એમ લાગે છે કે હવે છે ને એક આમ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે આમ આખું ધગધગે છે કે કચ્છની પ્રજામાં પણ હવે એક રોષ છે શાસક પક્ષના ધારાસભ્ય છે ધારાસભ્યોને આપણે અનેક વખત રજૂઆત કરી છે ને ધારાસભ્યો સાથે જ હતા જ્યારે ચર્ચા થઈ કે ચાર હજાર ત્રણસો ને ઓગણસી કરોડ પહેલા ફેઝની અંદર આ બજેટમાં જોગવાઈ કરશું ત્યારે ધારાસભ્ય સાથે જ હતા હું ખુલ્લું કહું છું અને એમને કોઈને ચર્ચા કરવી હોય આ બાબતે તો હું ખુલ્લી આ આપના માધ્યમથી સમજી લો ચેલન આપું છું હું ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છું એમ કહેતો હોય કે સારી બાબત છે તો આપણે પત્રકાર પરિષદ બોલાવીને જાહેરમાં ચર્ચા કરવા માટે આપણે તૈયાર છીએ વિશ્વાસઘાત એકસો ને દસ ટકા થયો છે મેં દસ વખત કીધું છે મારી બાઇકની ની એકસો ને દસ ટકા વિશ્વાસઘાત થયો છે ના વોટની સો ટકા તાકાત જો અત્યાર સુધી પ્રજાએ કદાચ એમ સમજ્યા હોય કે ભાઈ કાલે આવી જશે હવે આ દરેક વખતે વચન અપાણા છે આપણ સમજો છો એટલે હવે ખાલી વચન ચાલે એવું મને લાગતું નથી હું તો એમ કહું છું કે સરકારને આપના માધ્યમથી અત્યારે મારો અવાજ જો પહોંચતો હોય તો ધારાસભ્યને કહું છું ને સરકારને કહું છું કે છ મહિનાની આમાં તો કાલ જ સુધારો કરવો જોઈએ અને કાલ જ જાહેરાત કરવી જોઈએ કે ભાઈ હવે કચ્છની આ પરિસ્થિતિ છે કચ્છનો આ આક્રોશ છે અને એમને અન્યાય થયો છે તો એનામાં અમે કઈક વધારાનું વિશેષ બજેટ ફાળવીને તાત્કાલિક કામ ચાલુ કરે જો થોડાક છે કાંઈ થશે નહીં અમે અમારી વાત ઉપર મક્કમ છે ચાર હજાર ત્રણસો ને ઓગણ કરોડ રૂપિયા તો જ સંતોષ સંતોષ નહીં પણ આપ હક ના છે હકનું છે ને હકનું હવે કઈ આ કોઈ વધારાનું આપણે માંગતા નથી જે નક્કી થયેલું છે બે હજાર છમાં એ માંગીએ છીએ બે હજાર છ ને બે હજાર બાવીસ એટલે હવે એ દર વખતે એમ કે તમે પણ સાંભળ્યું હશે કે આપણા રાજનીય રીતિ લોકો ધારાસભ્ય હોય સાંસદ હોય પાર્ટીના હોય કે ભાઈ મોડું સો ટકા થયું છે પણ હવે સારું થયું છે અને જ્યારે સારું થયું છે ત્યારે આપણને આવકારવામાં વાંધો ન હોય પણ આ તો એક જેને કહીએ ને કઈ કક્ષાએ તે નક્કી થયું હશે અને આની નીતિ શું હશે એ સમજવી એક મુશ્કેલ છે સો ટકા રજૂઆત કરવામાં આવશે જરૂર પડશે તો એની આજે યોજના અમે બનાવી હશે કે એક સિસ્ટમ ઊભી થઈ ગઈ છે કે પ્રજા બોલે તમે એક સિસ્ટમ ઊભી થઈ ગઈ છે આખી વાત પહેલાં જે આખું રાજકારણ હતું એમાં એવું હતું ભાઈ આપી દેવું જોઈએ આખી એક સિસ્ટમ ઊભી થાય સિસ્ટમ અહીંયા જે રજૂઆત કરે અને પછી સરકારી વાતને ધ્યાન દે એટલે મને એમ લાગે છે કે આ સિસ્ટમ ઊભી થઈ ગઈ છે સિસ્ટમ ઊભી થઈ ગઈ હોય ને અમે રજૂઆત કરવાથી થઈ જતું હોય તો એ સારી બાબત છે પણ આવી સિસ્ટમ ન હોવી જોઈએ જે હકનું છે ખરેખર આપણું કોઈ પણ વસ્તુ હકનું છે એના માટે સેના માટે કાર્ય આંદોલન કરવું પડે પ્રજાને પ્રજા સેના પ્રજા થોડી નવડી છે ખેડૂતો થોડા નવરા છે કે રોડ ઉપર આવું પડે ન છૂટકે તમારા કને કોઈ વિકલ્પ જ ન હોય ત્યારે તમારે અવાજ ઉઠાવવો પડે અને સરકારને આપના માધ્યમથી ફરીએ કહું છું હજી અમારે અવાજ ન ઉઠાવવો પડે એકસો ને એનાથી ઉગ્ર થશે ત્યારે તો કોરોનો હતો પહેલા જેવું નહીં હવે તો કચ્છની સંપૂર્ણ પ્રજા હું સમજુ છું ત્યાં સુધી ચાલીસ પચાસ હજાર લોકો રોડ ઉપર આવી જાય એવી પરિસ્થિતિ છે કાલથી જે ફોન આવે છે એના ઉપર હા એનું આયોજન સો ટકા થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં એ ન કરવું પડે અમે હજી વિનંતી કરું ન કરવું પડે એના માટે થઈને સરકારે વિચારવું જોઈએ અરબદાની બાબતમાં જ્યાં સુધી આમાં સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી જે કંઈ ઉગ્ર આંદોલન કરવું પડે